અત્યારે કોરોનાની બીજી લહેરના લીધે સમગ્ર ભારતમાં પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ છે અને લોકો ઓક્સિજન માટે રઝળપાટ કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ કુદરતી રીતે ઓક્સિજન આપતા વૃક્ષોનું છેદન તો આજે પણ અટક્યું નથી. માત્ર જે રીતે લીલા લાકડાનો કાળો કારોબાર ડીસામાં 100 મિલના સંચાલકો ચલાવી રહ્યા છે તે ખૂબ જ શરમજનક છે અને ખુલ્લેઆમ બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રને પોતે ખિસ્સામાં રાખતા હોવાનો દાવો આ 100 મિલના સંચાલકો દાવો કરતા હોય છે અને જિલ્લાના ભ્રષ્ટ અધિકારીઓ પણ પોતાની આંખો મીંચીને આ કાળા કારોબારને મુખસંમતિ આપી રહ્યા છે. ત્યારે આજે ડીસાના જાગૃત નાગરિક દ્વારા વહેલી સવારના સમયે આવા લીલા લાકડા વેચવા માટે આવતા ટ્રેક્ટર ચાલકોને ઝડપી પાડવા માટે અવાજ ઉઠાવ્યો હતો. પાટણ હાઈવે ઉપર આવેલા અંબિકા બે બ્રિજ ઉપર થતી લીલા લાકડાની હરાજીના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આ અંગે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરતા ગેરકાયદેસર રીતે લીલા લાકડા કાપીને જંગલોનું નિકંદન મચાવનાર આ તત્વો દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા. આજે સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા હું અને કાંજીભાઈ દેસાઈને સુભાષ ત્યારે રોડ ઉપરથી લીલા લાકડા લીમડાનું ટ્રેક્ટર જતા હતા એટલે અમે એમને પૂછ્યું કે ભાઈ તમારી પાસે કોઈ પરમિશન છે કે કઈ રીતે તમે આ લાકડા કાપીને લઈ જઈ રહ્યા છો? એટલે એમણે કીધું ભાઈ અમારી પાસે કોઈ પરમિશન નથી. એટલે લાકડાના જે અહીંયા ધંધો કરે છે એવા લોકોએ અમને કહ્યું ભાઈ જવા દો, આ સ્મશાનમાં જાય છે. એટલે અમે કહ્યું ભાઈ સ્મશાનમાં જતા હોય તો કટિંગ લાકડા હોય, આટલા મોટા 20-20 મણના કે 25-25 મણના લાકડા ઉપાડીને સ્મશાનમાં લઈ જવાના ના હોય અને એકદમ લીલું લાકડું છે. એટલે અમે સીધું તરત મામલતદાર તાલુકાને મોબાઈલ પર ફોન કર્યો, જોકે મામલતદારશ્રીએ ફોન રિસીવ નથી કર્યો. એટલે મેં કલેક્ટરશ્રીને ફોન કર્યો, કલેક્ટરશ્રીએ ફોન રિસીવ નથી કર્યો એટલે બંનેને મેં વોટ્સએપ મેસેજ કર્યા અને પછી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો એટલે કંટ્રોલ રૂમે પછી મામલતદારને કોલ કરી અને કહ્યું અને પોલીસને મેં ફોન કર્યો 100 નંબર ઉપર, તો પોલીસ આવી ગઈ છે. અત્યારે મામલતદાર કચેરીમાંથી સિટી મામલતદારમાંથી પાટડિયા સાહેબ હાજર છે અને એની આગળની વિધિ કરી રહ્યા છે. આવા લાકડા ન કપાવવા જોઈએ, ખરેખર સરકારે આ બાબતે જાગૃત બનવાની જરૂર છે. અત્યારે જ્યારે ઓક્સિજનની જરૂર પડે આ ગ્લોબિંગ વોર્મિંગનું કારણ છે. જ્યારે આવા લાકડા કાપીને તમામ ઝાડો કાપી નાખવામાં આવશે તો આપણે બાટલા પાછળ ભેળીને ઓક્સિજનનું ફરવું પડશે એવી પોઝિશન ઊભી થશે. એટલે મારી સરકારને બી વિનંતી છે અને પબ્લિકને બી વિનંતી છે કે આવા લીલા ઝાડ કપાતા હોય તો દરેકે અટકાવવા જોઈએ અને આ બાબતે સરકારે પણ આગળની કાર્યવાહી કરી અને આવા ટ્રેક્ટરો અને આવા જે લાકડા કાપે છે અને લાકડાના માફિયાઓ છે એમને ધ્યાને લઈ અને પૂરું કરવું જોઈએ. હાલ એક જાણવા મળી છે કે એક કોંગ્રેસી અગ્રણી આપને ફોન કર્યો છે, જે આ બાબતે શું કહો? એકદમ સાચી વાત છે. બનાસકાંઠા જિલ્લાના એક કોંગ્રેસનું મોટું માથાએ મને ફોન કરેલો કે રમેશભાઈ જવા દો, અત્યારે આ લાકડા સ્મશાનમાં જાય છે અને આવી પોઝિશન છે. ત્યારે મેં એમને કહ્યું કે તમે ખરેખર જો વિરોધ પક્ષ તરીકે આવી રીતે આવું કામ કરવા માગતા હોય તો લાશો બાળવામાં જ વિરોધ પક્ષ કામ આવે અને લાકડા ભેગા કરવામાં જ કામ આવે. અત્યારે ઓક્સિજનના બાટલા સિવિલમાં નથી, રેમડેસિવિરની તકલીફ છે, જ્યારે ખાટલા નથી મળતા, જ્યારે બેડ નથી મળતા, ત્યારે વિરોધ પક્ષ ક્યાં સુઈ જાય છે? અને આવા લાકડા જ્યારે લીલા પકડીએ ત્યારે વિરોધ પક્ષ અમને આ રીતે ભલામણ કરવા માટે આવે છે, ખરેખર ખોટું છે. જે આ કોંગ્રેસના જે લોકો છે એમને બી જાગૃત થઈ અને વિરોધ પક્ષની સાચી ભૂમિકા ભજવવી જોઈએ, કોઈને અટકાવવા ના જોઈએ અને સાચી વસ્તુ ન્યાયની વાતમાં અંદર સપોર્ટ કરવો જોઈએ, અન્યાય અને ગેરકાયદેસરમાં સપોર્ટ ના કરવો જોઈએ. જે રીતે આ અસામાજિક તત્વો લીલા વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં એક પણ વૃક્ષ બચી શકશે નહીં. અને કલ્પના કરો કે વૃક્ષ નહીં હોય તો કુદરતી ઓક્સિજન કેવી રીતે મળશે અને પર્યાવરણને કેટલું મોટું નુકસાન થશે? અત્યાર સુધીમાં ઘણા વૃક્ષો નામશેષ થઈ ચૂક્યા છે અને કેટલાક વૃક્ષો નામશેષ થવાની કગાર ઉપર પહોંચી ગયા છે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પણ આ બાબતે ખૂબ જ ગંભીર બનવાની જરૂર છે.